શરદ પૂર્ણિમાની રાત એટલે કે મૂળ અક્ષરબ્રહ્મ ગુણાતીદાનંદ સ્વામીજીનો પ્રાગટ્ય પર્વ વડોદરા શહેર નજીક આવેલા બાકરોલ વિદ્યાધામ ખાતે જ સોળે કળાએ જ્યારે ચંદ્ર ખેલ્યો હોય ત્યારે શરદની ઋતુમાં એ રાત્રિએ વિદ્યાધામ બાકરોલ ખાતે ભવ્યાતિત ભવ્ય ગુણાત્યાદાનંદ સ્વામીજીના પ્રાગટ્ય પર્વની ઉજવણી કરવામાં આવી પ્રગટ ગુરુહરી પ્રબોધ જીવનદાસ સ્વામીજીના સાનિધ્યમાં જ દસ હજારથી વધુ ભક્તો આ સભાનો લાવો લીધો સાથે સાથે જ મહાપ્રસાદી એટલે કે પૌવા અને દૂધ પૌવાનો પણ લાવો લીધો ભવ્યાધિત ભવ્ય આયોજન કરવામાં આવ્યું આયોજનની સાથે સાથે જ મૂળ હાજરી પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજીની હાજરી રહી છે અનેક ભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે સભાનું આયોજન કરવામાં આવ્યું ભવ્યાદિત ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું સભાની અંદર પ્રવચનો પણ કરવામાં આવ્યા સ્વામીજીના જીવન પર મૂળ ગોવિંદ સ્વામીજીના જીવન પર સાથે જ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો દીક્ષા દિન તેની પણ ઉજવણી કરવામાં આવી સૌ ભક્તો આ સભાનો લાભો લીધો છે સાથે જ સભાને માલી પણ છે આત્મીય વિદ્યાધામ બાકરોલ ખાતે પૂર્ણરૂપે ખેલે શરદ ઋતુના ચંદ્રની ચાંદનીમાં એ અજવાળામાં પ્રગટ ગુરુ પરમ છે પ્રબોધ જીવનદાસ સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં હરિપ્રબોધમ પરિવાર દસ હજારથી વધુ ભક્તો અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુણત્યનંદ સ્વામીજીના બસો ને ચાલીસ પ્રાગટ્ય પર્વ અને બ્રહ્મ સ્વરૂપ પરંપુ છે હરિપ્રસાદ સ્વામીજીના ઓગણસાઠમાં ભાગવતી દીક્ષા દિનની ભક્તિશભર્ય ઉજવણી કરી છે ગુજરાત અને ગુજરાત બહારથી પધારેલા ભક્તોએ ભોજન પ્રસાદ પણ ગ્રહણ કર્યું છે સાડા સાત કલાકે ધૂન ભજનથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી પ્રાસંગિક ઉદ્બોધન પણ કરવામાં આવે આવ્યા શ્રુ સેવક પ્રાણેશભાઈ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી અને પૂજ્ય પ્રબોધીવન દાસ સ્વામીજીના પ્રસંગોના માધ્યમથી મહિમા ગાન પણ કર્યું સંતવર્ય પૂજ્ય નિરંજન સ્વામીજીએ ગુજરાત બહારના ભક્તોના લાભાર્થે જ હિન્દીમાં પ્રવચન કરી ગુણાતીત સંતોના પ્રસંગો વર્ણવ્યા આપણે સૌ એ ભવ્ય પરંપરામાં બેઠા છીએ એ વારસાના સાક્ષી છે વળી સંતોરે પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીજી પોતાના પ્રવચન દરમિયાન પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના વિવિધ પ્રસંગો સાથે જ પૂજ્ય પરમ પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજીના પ્રસંગો ન્યુળખાણ પણ આવી પ્રબોધજીવન સ્વામીજી કેવા દિવ્ય પુરુષ છે તેની વાત પણ કરી સાથે સાથે જ પ્રબોધ સ્વામીજી નિરંતર પ્રભુનું બળ લઈને જીવન જીવતાની રીતિ નીતિ શીખવાડી રહ્યા છે ત્યારબાદ આશીષ વચન આપતા જ પરમ પૂજ્ય પ્રબોધ જીવનદાસ સ્વામીજીએ ગુરુજીનો રાજીપો મેળ્યો છે એ શિષ્યે કેવી રીતે સાધના કરવી જોઈએ સપ્રસંગમાં વર્ણવી હરિપ્રસાદ સ્વામીજી તેમના ગુરુ યોગીજી મહારાજનું કેવું સેવન કર્યું તે વાત પણ સમજાવી સાથે સાથે પાંચમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભરૂચ મુકામે યોજાનાર આત્મી યુવા મહોત્સવમાં સૌ ભક્તો પધારે તેનું ભાવભીનું આમંત્રણ પણ પાઠ્યું સમગ્ર કાર્યક્રમમાં પાંચ વખત આરતી ઉતારવામાં આવી મૂળ અક્ષરમૂર્તિ ગુણાનંદ સ્વામીજીએ ભક્તિ અને આરાધ્ય અર્પણ કરવાનો જે દિવસ તે જ અંતિમ આરતીમાં ઠાકોરજી સમક્ષ અનકૂટ પ્રસાદ પણ ધરવામાં આવ્યો આરતીમાં પ્રગટ ગુરુહરિ પ્રબોધ દિવસ જીવનદાસ સ્વામીજી તથા સંત મંડળે ગુરુ પરંપરાના સ્વરૂપોની આરતી ઉતારી તે પ્રત્યેની કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી છે આરતી વખતે સૌ હરિભક્તોએ પોતપોતાના મોબાઈલની ટોર્ચની જે લાઇટ છે તે સાથે જ તે ચાલુ રાખીને આરતીમાં પણ જોડાયા આ ભવ્ય અને અવર્ણીય દ્રશ્ય સૌ ભક્તોએ પોતાના સ્મૃતિમાં કંડારી અને સભાના અંતે આજના અવસર વિશિષ્ટ એવા દૂધ પૌવાનો પ્રસાદ પણ ગ્રહણ કર્યો અને જે મંતવ્ય એટલે કે જે પ્રવચનો આપવામાં આવ્યા તે પણ ગ્રહણ કર્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજીએ ખૂબ જ ભાવવાહી શૈલીમાં કર્યું આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના કલેક્ટર વડોદરા શહેરના ડેપ્યુટી મેયર આણંદ અને વિદ્યાનગર તેમજ વડોદરાથી પધારેલા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ગુરુહરિના દર્શન અને પરવાણીના પ્રસાદનો પણ લાવો લીધો છે